હમણાં આપણે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ બહુ જોઈ રહ્યા છે, જેમ કે બ્લેક ફંગસ કે મ્યુકર માઇકોસિસ, જે કોવિડમાંથી સાજા થયા પછી ઘણા બધા લોકોને થાય છે. બસ એ જ રીતે બાળકોમાં MISC નામની એક બીમારીના ઘણા બધા કેસીસ જોવા મળી રહ્યા છે, જે બાળકો કોવિડમાંથી સાજા થઈ ગયા હોય. તો MISC હોય શું અને એના લક્ષણો શું હોય? લક્ષણો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ખબર પડે આપણને કે ક્યારે ડૉક્ટરને બતાવવાનું. તો એ તમે જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હવે રાજકોટમાં MISCના 100થી વધુ કેસ જોવામાં આવ્યા છે, અમદાવાદના સિવિલમાં 10 કેસથી વધુ છે, અને અમદાવાદમાં ગઈકાલ એટલે 31મી મેના દિવસે 2 બાળકોના જીવ પણ ગયા છે MISCના લીધે. અને એટલે જ આ માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમે બહુ જ ઇઝીલી પેનિક કે એન્ઝાયટી કરતા હોય, ડરાઈ ગભરી જતા હોય તમે બહુ જ ઇઝીલી, તો હું તમને એટલું રિક્વેસ્ટ કરીશ કે ખાલી સિમ્પટમ્સ જોઈ લો અને પછી વિડીયો બંધ કરી દેજો, એટલે તમને ગભરામણ બી ના થાય, તમને ખબર હોય કે ડૉક્ટરને ક્યારે જાણ કરવી. તો આ MISC છે શું? MISC એટલે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. આ એક બીમારી છે, એ બાળકોને કોવિડમાંથી સાજા થયા પછી 6 મહિના સુધી થતી હોય છે, અને ફક્ત બાળકોને 1 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમર સુધી આ બીમારી થઈ શકે છે. હવે આ બીમારીના સૌથી પહેલાં તમને સિમ્પટમ્સ જણાવી દેવા માંગુ છું. સિમ્પટમ્સ શું છે કે કોઈ પણ બાળકને, કોઈ પણ 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને અગર જો કોવિડ થાય છે, કોવિડથી સાજા થયા પછી 100.4 ડિગ્રી ફેરનહાઇટ એટલે 38 ડિગ્રી સેલ્સિયસ આટલો તાવ જો 24 કલાક કે તેથી વધુ સમય માટે રહે છે, અને એના સિવાય આમાંથી કોઈ પણ એક સિમ્પટમ છે જે હું તમને હવે કહેવાનો છું, તો એવા સંજોગોમાં તમારે તમારા ડૉક્ટરને તરત જ જાણ કરવાની. તો કેવા સિમ્પટમ્સ છે? તો એમાં માની લો વીકનેસ છે, કે પછી થાક આવવા જેવું લાગે છે, લાલ ચકામાં થઈ જાય છે, કે પછી લાલ સ્પોટ્સ થઈ જાય છે શરીર ઉપર, પેટમાં દુખે છે, ઝાડા ઉલટી થઈ જાય છે, કે પછી હોઠ લાલ થઈ જાય છે કે હોઠમાં ક્રેક થઈ જાય છે, આંખો લાલ થઈ જાય છે, હાથ અને પગ સોજન આવે છે, હાથ અને પગમાં સૂજી જાય છે, કે પછી હાર્ટબીટ, હૃદયની જે ધબકારા હોય એ ફાસ્ટ થઈ જાય છે. આમાંથી જો કોઈ પણ એક સિમ્પટમ છે અને તાવવાળો સિમ્પટમ છે ને, તો તરત જ તમારા ડૉક્ટરને જાણ કરવી તમારે. તો પછી હવે તમને સવાલ એ થશે કે આ MISC વળી છે શું નવું, અને આ કોવિડ પછી આ મ્યુકર માઇકોસિસ, MISC આવા બધા કેમ નવા નવા રોગો બહાર આવી રહ્યા છે? તો MISCનું હું તમને જો અગર માહિતી આપું ને, તો એના જે લક્ષણો છે ને એ ટોક્સિક શોક સિન્ડ્રોમ જેવા છે, કે પછી કાવાસાકી ડિસીઝ કરીને છે. આ રોગ છે ને એ આપણને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થાય ને, એની સામે આપણું બોડી જે ઇન્ફ્લેમેશન કરે છે, જે લડત આપી રહ્યું છે આપણી રોગ પ્રતિકારક શક્તિ, એના લીધે આ એક ઓટો ઇમ્યુન ડિસીઝ કહેવાય. આ ઇન્ફ્લેમેશન જે હોય ને, ઇન્ફ્લેમેશન એટલે આમ સોજી જાય, કે જે રોગ પ્રતિકારક શક્તિનો એક રિસ્પોન્સ હોય, આ ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સના લીધે આ રોગ થતો હોય છે. આ રોગમાં શું થાય, બ્લડ વેસલ્સમાં ઇન્ફ્લેમેશન થઈ જાય, સૂજી જાય, અને જેના લીધે બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે આપણા શરીરમાં. આ બ્લડ ફ્લો ઓછો થઈ જાય એના લીધે આપણું બ્લડ પ્રેશર ઘટી જાય છે, જેના લીધે હૃદય વધારે ધબકારા કરવા પડે છે, કે પછી આપણે કિડની, લીવર એવા ઇમ્પોર્ટન્ટ અંગ પણ ડેમેજ થઈ શકે છે. ડોક્ટર્સ હજુ તો આ રોગના અને COVID-19ના વાયરસની જોડે એક સંબંધ સ્થાપિત કરવા ઘણી બધી રિસર્ચ કરી રહ્યા છે, જેનાથી ખબર પડે કે આ રોગનું સોલ્યુશન શું છે અને કેવા લોકોને થઈ શકે છે. કારણ કે એવા બી ઘણા લોકોને જોયા છે જેમને COVID-19ના સિરિયસ સિમ્પટમ્સ ના હોય, એવા બાળકોને પણ આ રોગ જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે અમેરિકાના CDCએ પણ જાહેર કર્યું હતું કે આ MISC અને SARS-CoV-2 એટલે COVID-19 કરતો જે વાયરસ છે ને, એ બંને રિલેટેડ છે, પણ બેસિકલી COVID-19ના લીધે આ રોગ થઈ રહ્યો છે. એટલે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા રાજ્યમાં, આપણા શહેરમાં, આપણા ગામમાં, આપણા દેશમાં દરેક જગ્યાએ કોવિડના કેસીસ ઘટી રહ્યા છે ને, તો તમને ખાલી હું એટલું જણાવવા માગું છું કે હજુ લાઇટલી ના લેતા આ વસ્તુને. આપણા બાળકોને સાચવવાની જવાબદારી આપણી છે, આપણે ખુદને સાચવીશું તો બાળકો સચવાઈ જશે. એટલે બસ ધ્યાન રાખતા રહેજો, માસ્ક પહેરતા રહેજો, અને જેટલું બને એટલું ઓછું બહાર નીકળવાનું, લોકોની વચ્ચે જવાનું, જેનાથી આ COVID-19ની જે લહેર છે એ બિલકુલ આપણે પૂરી કરી શકીએ. આશા રાખું છું આજના એપિસોડમાં મેં તમને માહિતી આપી હશે. ગભરાવાનો કોઈ પણ હેતુ નહોતો મારો, મારે તમને ખાલી એટલું જાગૃત કરવા હોય કે તમને જો કોઈ પણ વસ્તુ થાય, કોઈ પણ બીમારી થાય, તો એનું જેટલું વહેલા આપણે નિદાન ચાલુ કરી શકીએ એટલું આપણને જ ફાયદો રહે. આ એપિસોડની માહિતી તમને ગમી છે તો એક વાત કહું, VTVGujarati.com પર જોતા રહેજો. આવી જ માહિતી લઈને હું તમારી જોડે રોજે આવું છું. આપણે ફરી મળીશું.